વડોદરામાં વારંવાર પાણી ભરાવવાની સમસ્યા મુદ્દે સીએમએ અધિકારીઓના ક્લાસ લીધા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે વડોદરાના શાસકોના ક્લાસ લીધા. ભાજપના ધારાસભ્યો, સાંસદ અને પદાધિકારીઓની બેઠકમાં સીએમએ ચેતવણી આપી છે. ધારાસભ્યો, સાંસદ અને અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે. કહ્યું, તમે માંગો છો તે બધું જ આપીએ છીએ, તો પાણી કેમ ભરાયું છે? 22 વર્ષથી આપણી સરકાર છે, તો તમે કેમ રજૂઆત ન કરી? વરસાદી પાણી રોડ પર ભરાતા મુખ્યમંત્રી પણ ફસાયા હતા. વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, સીએમએ અધિકારી પદાધિકારીઓના ક્લાસ લીધા છે. વડોદરામાં જે પાણી ભરાવવાની સમસ્યા છે તેને લઈને શું અપડેટ? જીજ્ઞાસા, વડોદરામાં જે વારંવાર પાણી ભરાઈ રહ્યું છે, ગઈકાલે મુખ્યમંત્રી વડોદરા હતા, ઉદ્યોગોના એક કાર્યક્રમમાં આવેલા, ત્યારબાદ વડોદરાના જે પદાધિકારીઓ છે, ધારાસભ્યો, સાંસદ, એમની સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ ક્લાસ લીધા હોવાની વિગતો બહાર આવી રહી છે. કારણ કે 22 વર્ષથી અહીંયા આપણી સરકાર છે, એમ છતાં કેમ ઉકેલ નથી આવતો, આ પ્રશ્નો થઈ રહ્યા છે. જે રીતે મુખ્યમંત્રીએ આ તમામ પદાધિકારીઓને કહ્યું હતું કે આટલા વર્ષથી તમે જે માગો છો એ બધું આપવામાં આવે છે, તેમ છતાં કેમ આ પાણી ભરાય છે, આ સમસ્યાનો ઉકેલ શું? અત્યાર સુધી વખતો વખત તમે રજૂઆત કરી અને એના ઉકેલ માટે સરકારમાંથી તમામ પ્રયત્ન કર્યા, તેમ છતાં કેમ ઉકેલ નથી આવતો, આવા સવાલો કર્યા હતા. 22 વર્ષથી આપણી સરકાર છે, તમે કોને કોને રજૂઆત કરી, એવો પણ સવાલ મુખ્યમંત્રીએ કર્યો હતો. મુખ્યમંત્રીની કાર છે ગઈકાલે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર કરવી પડી એવી સ્થિતિ હતી. એટલે વડોદરાના શાસકો આ તમામ ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડ્યા છે અને એને લઈને મુખ્યમંત્રીએ ગઈકાલે ક્લાસ લીધા અને તમામને પ્રશ્ન કર્યા હતા કે આપણી સરકાર હોવા છતાં તમે કેમ ઉકેલ નથી લાવી શકતા, આવા સવાલો કરી અને ક્લાસ લેવામાં આવ્યા એવી વિગતો મળી રહી છે. જી જિજ્ઞાસા. બિલકુલ માનું, આભાર જાણકારી આપવા બદલ.